આવતીકાલે જે છે ફરીથી પાછી ચર્ચા કરશું આપણે ગવર્નન્સ અથવા તો સુશાસનના પ્રશ્નોની આજે સવારે મેં તમને જે ક્વેશ્ચન આપ્યો હતો એ ક્વેશ્ચન કે કેવો હતો કે સ્વતંત્રતા જે છે એના સંઘર્ષમાં આપણા જે છે એ સુભાષચંદ્ર બોઝ સાહેબ અને મહાત્મા ગાંધીજી વચ્ચે જે અલગ અલગ દ્રષ્ટિકોણ બાબતે વિભાન વિભિન્નતાઓ જોવા મળે છે એ દ્રષ્ટિકોણની ભિન્નતાઓ પર જે છે એ પ્રકાશ દર્શાવો મતલબ કે આપણા જે સ્વતંત્રતા સંગ્રામના આંદોલન છે એમાં એક બાજુ જે છે એ સુભાષચંદ્ર બોઝ સાહેબનું પાત્ર છે અને એક બાજુ જે છે એ મહાત્મા ગાંધીજીનું પાત્ર છે બંને જે છે એ સ્વતંત્ર સંગ્રામની લડત ચલાવી પણ આ લડતમાં બંનેની જે છે એ વિચારધારા છે પોતાનો દ્રષ્ટિકોણ છે આ દ્રષ્ટિકોણ જે છે એક એક અલગ હતો આ દ્રષ્ટિકોણને આપણે જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાના રૂપમાં જો આપ લોકો એસટીઆઈ ડિવાઈસોની તૈયારી કરતા હોય જો આપ લોકો સીસીઈ ગ્રુપ જે છે એની તૈયારી કરતા હોય અથવા અન્ય કોઈ મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે ઇતિહાસના સંદર્ભમાં આ વસ્તુ જાણવી અત્યંત આવશ્યક છે તો એવા સમયે આનો જે છે એ આન્સર એવી આશા રાખી શકાય તમારી પાસે કે આપે આખા દિવસમાં લખી દીધો હશે અને હવે સામે જે છે એ હું તમને આઈડિયલ આન્સર આપું છું શરૂઆત ક્યાંથી થશે દોસ્તો શરૂઆત મેં તમને કહી દીધેલું છે ઇન્ટ્રોડક્શન થી થશે મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોઝ ભારતમાં સ્વતંત્ર સંઘર્ષમાં બે પ્રમુખ વ્યક્તિત્વ હતા બંને પ્રમુખ વ્યક્તિત્વ હતા ભાઈ અહીંયા કોઈને નેગેટિવ લેવાનો આપણો ઈરાદો ન હોવો જોઈએ દક્ષિણ અમુક વર્ષમાં ગાંધી રાષ્ટ્રીય આંદોલન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં એક પ્રમુખ વ્યક્તિ બની ગયા હતા મતલબ કે તમે એ બી કહી દીધું કે જ્યારથી ગાંધીજી ઓગણીસો પંદર માં જે છે એ આફ્રિકાથી પરત ફર્યા ત્યારે જે છે ભારત દેશની જે સ્વદેશિક લડત હતી ભારત દેશની જે છે સ્વતંત્ર સંગ્રામના જે અલગ અલગ બનાવો હતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હતી કે જે અઢારસો પિંચ્યાસી માં સ્થાપના થઈ હતી પણ એને એક ઉર્જા મળી અને એમાં જે છે ધીરે ધીરે ગાંધીજીના આંદોલન જે છે એ એકદમ સફળતા સુધી પહોંચતા ગયા અને ગાંધીજી જે છે એ ભારત દેશમાં અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં એક પ્રમુખ વ્યક્તિ બની આવ્યા જયારે સુભાષ બાબુ છે એ સુભાષ બોઝ ભારતીય રાજનીતિના અત્યાર સુધીના એક ઉભરતા વ્યક્તિ હતા અહીંયા ગાંધીજીને જે છે એ આપણે બહુ મહત્વ આપી દે ઓકે સારી વાત છે પણ સુભાષચંદ્ર બોઝ પણ આ જ સમયે એક આપણા દેશનું અખંડ ભારત આપણા દેશનું એક કોઈ પણ કાળે સ્વતંત્રતા પ્રાપ્ત થાય એના માટે એક એ શું કહેતું તો કે ઉર્જાવાન વ્યક્તિત્વ હતા એક જે છે એ ઉભરતા વ્યક્તિ હતા આ તમે બેઝિક કહી દીધું દોસ્તો મહાત્મા ગાંધીજી વિશે અને સુભાષચંદ્ર બોધ સાહેબ વિશે હવે સમજો આગળ શું બંને દ્વારા ઉપનિવેશિક ઉપનિવેશિક એટલે કે કોઈનું આપણા દેશમાં શાસન છે ઉપનિવેશિક શોષણથી બચવા તથા સ્વતંત્રતા અપાવવા માટે આજીવન સંઘર્ષ કર્યો બંને વ્યક્તિએ સંઘર્ષ કર્યો સુભાષચંદ્ર બોધ સાહેબે સંઘર્ષ કર્યો તો અલ્ટિમેટ ગાંધીજીએ સંઘર્ષ કર્યો ગાંધીજીએ પોતાની જે છે એ ઉર્જા દેશની સ્વતંત્રતામાં વેડવી તો અલ્ટિમેટ સુભાષચંદ્ર બોઝ સાહેબે પણ ક્યાંક ને ક્યાંક જે છે એ પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું પરંતુ અહીંયા કોમા કરવાનું ભૂલતા નહીં પરંતુ પોતાના લક્ષ્યોની પ્રાપ્તિ માટે તેમની વિચારધારા અને રણનીતિઓ અલગ અલગ હતી અહીંયા પણ કોમા કરી દીધું બંને વ્યક્તિ જે છે એ ભારત દેશ માટે ઘણા બધા જે છે અથાક પ્રયત્ન કર્યા અને બંનેથી આપણને સફળતા પણ પ્રાપ્ત થઈ પણ આપણા દેશમાં જે છે બંનેની વિચારધારા આપણા દેશની લક્ષ્ય આપણા દેશનું લક્ષ્ય મતલબ શું કે દેશમાં જે છે આપણે સ્વતંત્રતા પ્રાપ્ત કરવી આપણે જે છે એ ભારત દેશ બ્રિટિશના ચુંગાલમાંથી જે છે એ નીકળી જાઉં અને પોતે સ્વતંત્ર હોય સ્વતંત્ર બંધારણ હોય તો પોતાની સ્વતંત્ર સરકાર હોય અને આપણા દેશની ચૂંટાયેલી જે છે એ સરકાર લોકો દ્વારા પસંદ થયેલી હોય આ એમનો જે છે એ ઈરાદો એમનું લક્ષ્ય બંને લક્ષ્ય પ્રાપ્તિ માટે એ મતતા પણ એમની વિચારધારા અને રણનીતિઓ બંને માટે અલગ અલગ હતી શું રણનીતિ અલગ હતી આ દોસ્તો તમારું જે છે એ પેલા ઇન્ટ્રોડક્શનમાં આટલું આવી જવું જોઈએ ઓકે હવે સમજો અહીંયા તમે બુલેટ આપી શકો સુભાષચંદ્ર બોઝનું વ્યક્તિત્વ એક ઉગ્ર રાષ્ટ્રવાદી હતું થોડા ઉગ્રવાદી હતા જે લોકમાન્ય તિલક લાલ બાલ પાલ અરવિંદ ઘોષ ની કાર્ય પ્રણાલીમાં માનવાવાળા હતા જ્યારે ગાંધીજી

ક્યાંક આજુબાજુમાં તમારા વ્યક્તિ આજુબાજુમાં તમારા ફેમિલી આજુબાજુમાં તમારા રિલેટિવ આ વ્યક્તિએ વાવ્યા હશે અને આ બ્રિજ જે છે એ બીજ તમારા ધીરે ધીરે ઉગતા હશે તો તમારા મગજમાં પણ કોઈક વિચારધારા છે તો સુભાષચંદ્ર બોઝ સાહેબ અને ગાંધીજી બંને પાસે પોતાની અલગ અલગ પ્રકારની વિચારધારા હતી પણ સુભાષચંદ્ર બોઝ સાહેબની વિચારધારા થોડી ઉગ્ર રાષ્ટ્રવાદી હતી ગાંધીજીની જે છે એ થોડી નરમપંથી હતી આપણે ત્યાં બે ના વ્યક્તિના નામ આપી દીધા અહીંયા નામ આપી દીધું ગોપાલ કૃષ્ણ ગોખલે અહીંયા નામ આપી દીધું લોકમાન્ય ટિલક ઓકે ચાલો આગળ વધીએ સુભાષચંદ્ર બોઝ કે ગાંધીજીના સંઘર્ષ કરો સમજો કરો અને ફરીથી સંઘર્ષ આને મેં કેવી રીતે લખ્યું એવી રીતે આપણે લખવાનું થાય છે હેના સુભાષચંદ્ર બોઝ કે જે ગાંધીજીનું કહેવાનું શું હતું સંઘર્ષ કરો સમજોતા કરો અને ફરીથી પાછા સંઘર્ષ કરો ની રણનીતિના વિરોધી હતા એક તો તમારે સંઘર્ષ કરવાનો એમની સાથે સુધી ચલાવી શકાતું નથી કારણ કે ત્યાં આંદોલનની ઊર્જા સમાપ્ત થઈ જાય છે જયારે સુભાષચંદ્ર બોઝ ને શું હતું કે સંઘર્ષ ચાલુ રાખવાના પક્ષ ઘરમાં હતા તેમનું માનવું હતું કે જ્યાં સુધી અંતિમ લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમારો સંઘર્ષ ચાલુ રહેવો જોઈએ આજે તમે લોકો દોસ્તો જે છે એ સીસીઈ ની તૈયારી કરો છો સીસીઈ ની ગ્રુપ એ ની તૈયારી કરતા હો તો જ્યાં સુધી સીસીઈ એ ગ્રુપ પાસ ન થાવ ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રાખો ને જો સીસીઈ ની પરીક્ષા એ ગ્રુપ પાસ ના થાય તો કે હું પીએસઆઈ કરું પીએસઆઈ ના થાય તો કે હું એસટીઆઈ કરું એસટીઆઈ ન થાય તો કે હવે પછી હું કઈક બીજું વન ટુ કરું છું હે ને જ્યાં સુધી સીસીઈ ગ્રુપ એ પરીક્ષા આપ તૈયારી કરો છો ઈ પરીક્ષા તૈયારી કરો પાસ ન થાવ ત્યાં સુધી કોમ્પ્રોમાઇઝ નું કામ કરવાનું આવું જે છે એ સુભાષચંદ્ર બોઝ સાહેબ કહેતા હતા ગાંધીજી નું શું કહેવું હતું કે લાંબા સમય સુધી તમે તૈયારી કરો છો તો એનો મતલબ એવો થાય કે ક્યાંક ને ક્યાંક તમારી ઉર્જા સમાપ્ત થઈ જાય છે એટલે તમે સીસીઈ ના સહી પીએસઆઈ ના સહી એસટીઆઈ ના સહી વન ટુ ઓકે આ સરળ ઉદાહરણ છે જો આ ન સમજાણું હોય તો તૈયારી છોડી દેવી જોઈએ આપણે શું લખ્યું જેના માટે તેમણે આઝાદ હિન્દ ફોજ પણ રચના કરી હતી તે બ્રિટિશ રાજ પર આવેલા કોઈ પણ મુશ્કેલીનો લાભ ઉઠાવવાના પક્ષ ઘરમાં હતા ગાંધીજી આ ઉદ્દેશ્યની પ્રાપ્તિ હેતુ અહિંસા તથા સત્યના માર્ગનું અનુસરણ કરતા બ્રિટિશ રાજ પર આવેલ કોઈ પણ વિપત્તિ આપત્તિ ના ઉપયોગને જે છે હિતમાં વિચારધારા અને નૈતિક આધાર પર માનતા હતા ઉદાહરણ સ્વરૂપ ઓગણીસો ને ઓગણચાલીસમાં બીજા વિશ્વયુદ્ધ સમયમાં આંદોલન કરવું ગાંધીજીને ઉચિત ન લાગ્યું સુભાષચંદ્ર બોઝ સાહેબ શું કહેતા હતા કે ભાઈ આપણે કોને જે છે એ અહીંથી ઉખેડીને ફેંકી દેવા છે તો કે અંગ્રેજોને તો અંગ્રેજો ઉપર કોઈ મુશ્કેલી આવી તો એ મુશ્કેલીનો જે છે આપણે લાભ લઈ એને ખાસ ફેંકી દીધું ગાંધીજી સર શું કહેતા હતા કે આપણે જે છે એ અંગ્રેજો આપણા દેશમાં શાસન કરે છે એમના ઉપર કોઈ પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિ સમયે જે છે એ ઉખેડીને ફેંકી દેવા આ યોગ્ય નહીં થાય મતલબ ગાંધીજીએ થોડો કાયા નૈતિકતા વાપરી અને સુભાષ બાબુ એવું કીધું ભાઈ આ જે લોકો આપણા દેશ ઉપર જ શાસન કરે છે એની માટે નૈતિકતા વાપરીને શું મતલબ છે ભાઈ

જ્યારે મહાત્મા ગાંધી જે છે સ્વરાજ પ્રાપ્તિ માટે વિદેશી સહાયતા લેવાના પક્ષમાં ન હતા ગાંધીજીની સ્વરાજ વિષયક અવધારણા જે છે એ આધ્યાત્મિક હતી તેમનું માનવું હતું કે સ્વરાજને કોઈ પણ બાહ્ય સહાયતાથી નહીં પરંતુ સ્વયંના પ્રયાસથી પ્રાપ્ત કરી શકાય મતલબ કે સુભાષચંદ્ર બોઝ સાહેબ શું કહેતા હતા કે ભાઈ આજે આપણા દેશમાં કોઈ આપત્તિ આવી છે તો અન્ય રાષ્ટ્રના લોકોની મદદ લેવો ને અલ્ટિમેટ તો જે છે એ કદાચ એ રાષ્ટ્રને ક્યારેક ક્યારેક જરૂરિયાત પડી હશે તો આપણે પણ એમને મદદ કરવાના પક્ષ ઘરમાં હશું જ્યારે ગાંધીજી શું કહેતા હતા કે ભાઈ આપત્તિ આપણા ઉપર આવી છે આપણા ઉપર જે છે આ મુશ્કેલીઓ છે આપણા ઉપર અંગ્રેજો શાસન કરે છે તો પછી આવા સમયે આપણે બીજા દેશની મદદ લેવાની ક્યાં જરૂર છે આજે આપણા ઉપર જો તકલીફ આવી છે તો આપણી ઉપરની તકલીફને જે છે એ આપણા પૂરતી રાખવી હોય તો કેટલી સારી રહેશે ભાઈ બીજા ઉપરથી શું કામ અથવા તો બીજાની મદદ શું કામ લેવી જોઈએ આપણે મુદ્દો આ થયો છે દરેક વ્યક્તિના પોતાના ઓપિનિયન છે એની સામે મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોઝની સ્વરાજ વિધેયકની અવધારણામાં અંતર હતું આપણે જે વાત કરીએ નહેરુ રિપોર્ટમાં ડોમિનિયન ડોમિનિયન સ્ટેટ એટલે શું તો કે ભાઈ આપણે બાહ્ય રીતે એટલે કે બહારી બાબત અને આંતરિક રીતે આંતરિક બાબત હોય પણ બાહ્ય રીતે આપણે આપણે વિદેશી શાસકને પૂછવું પડે મતલબ કે ભારત દેશમાં કરવું હોય તો શું કરવાનું આપણી મેળે કરી શકીએ પણ ભારત દેશે અમેરિકા સાથે કેવા સંબંધ રાખવા એ નક્કી કરવું હોય તો તમારે બ્રિટિશરને પૂછવા જવાનું એને ડોમિયન સ્ટેટ કહેવાય ડોમિયન સ્ટેટની વાત કરવામાં આવેલી હતી જેનાથી ગાંધીજી સહમત હતા

ઉપરયુક્ત મતભેદો હોવા છતાં બંનેના લક્ષ્ય બ્રિટિશ કાળમાંથી ભારતને મુક્તિ અપાવવાનો હતો જેના લીધે ભારતીય સ્વતંત્રતા આંદોલન આ મહાન વિભૂતિઓ દ્વારા રાષ્ટ્રના પ્રતિ નિષ્ઠાની ભાવના અને સ્વતંત્રતા આંદોલનમાં અમૂલ્ય યોગદાન રહ્યું એટલો મસ્ત મજાનો દોસ્તો તમારો આન્સર થઈ જાય કે આ વસ્તુ કોઈ માણસ વાંચે અને પાંચ માર્કનો તમારો ક્વેશ્ચન હોય હું તમને જે છે એ બહુ જ સ્પષ્ટતા સાથે કહું છું કે આપને ચાર માર્ક મળે અહીંયા કારણ કે અહીંયા કોઈ પણ વ્યક્તિ કે તમારું જે પેપર ચેક કરે છે એની પાસે એક પણ પ્રકારનો એવો અવકાશ નથી કે તમારા માર્ક જે છે એ કટ કરી નાખે જો આવો તમારો આન્સર હશે આમાંથી તમારો ઇમ્પ્રુવમેન્ટ આવતું હશે તો ડેફિનેટલી દોસ્તો જે છે એ આપને માર્ક મળશે અને જો આવા જ તમારે સીસી ગ્રુપ એ ની તૈયારી કરવી હોય તો આપણી પાસે વિશેષ એક કોર્સ છે જ છેતાલીસો રૂપિયાનો કોર્સ છે અને સોળસો રૂપિયા એમાં તમને ડિસ્કાઉન્ટ છે કેટલા મળશે તો કે ત્રણ હજારમાં કોર્સ છે પ્લે સ્ટોરમાંથી કણેજ ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યારબાદ લોગ કરો ત્યારબાદ જે છે એ તમારે કોર્સ સિલેક્ટ કરી અને બાય નાઉ કરી દેવાનું થાય છે હા તૈયારી તો મેન્સની અત્યારથી જ કરી દેવી પડશે ઓકે તો આવતીકાલે આવા જ એક લેક્ચર માટે ફરીથી આપણે મળશું ત્રીજી મે ગવર્નન્સ અને સુશાસનના પ્રશ્નો સાથે વિશેષ કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો આપ આ જે નંબર છે એમાં સેવન ડબલ ટુ સિક્સ નાઇન આમાં જોઈન્ટ લખી પૂરું નામ લખી મોકલી દેજો તમને જે છે એ વોટ્સઅપ ગ્રુપમાં જોડી દઈશ જેથી આવી તમામ પ્રકારની અપડેટ આપના સુધી હું પહોંચાડી શકું ત્યાં સુધી મને રજા આપો દોસ્તો ફરીથી મળીએ આવતીકાલે સવારે એક આ પ્રશ્ન હું તમને ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ ગણિત ગાઈડન્સમાં અને આવતીકાલે સાંજે આ જ પ્રશ્ન હું તમને સોલ્વ કરાવીશ આવજો બાય શિયા